બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલાં અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ, જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે. આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈપણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે, જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે. અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે. એકની ઉંમર 21 અને 24 છે, એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ બંને આરોપીઓ ત્યાં ફનવેલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપરત કર્યા છે. આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે.